નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 7 યામ ભૂમિતિ, એમાં આજે આપણે સ્વાધ્યાય 7.2 સમજવાના છીએ. એની અંદર પહેલો પ્રશ્ન આપણે શું કીધું છે કે બિંદુઓ -1, 7 અને 4 અને -3 ને જોડતા રેખાખંડનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ શોધો. એટલે આપણે બે બિંદુ આપ્યા છે, એ અને બી, એનું 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે, બરોબર. એ બિંદુના આપણે યામ શોધવાના છે. આપણે ખબર નથી તો આપણે એ બિંદુ માટે ધારી લઈ, તો અહીં લખશી, ધારો કે બિંદુ પી, એના યામ આપણે લખી એક્સ વાય, એ બિંદુ ઓ, એ બિંદુ ઓ એ એના યામ આપણે લખી -1 અને 7, અને બી એના યામ આપણે લખી 4 અને -3. ને જોડતા રેખાખંડનું ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો અહીં લખશી આપણે 2:3 ગુણોત્તરમાં વિભાજન કરે છે. પી બિંદુને આપણે ધારી લીધું છે, એટલે આપણે હવે શું કરવાનું છે? પી બિંદુના યામ મેળવવાના છે. એટલે અહીં લખશી, તેથી પી કૌંસમાં એક્સ વાય બરાબર. હવે અહીંયા આપણે વિભાજન કરવા માટેનું સૂત્ર બરોબર ઈ લખવાનું છે. તો અહીંયા લખશી, m1 એને ગુણ્યા x2 વત્તા m2 એને ગુણ્યા x1 અને એના છેદમાં m1 + m2, બરોબર. આ વિભાજનનું સૂત્ર છે. અહીંયા yam માટેનું સૂત્ર લખશી, m1 એને ગુણ્યા y2 વત્તા m2 એને ગુણ્યા y1 અને એના છેદમાં m1 + m2. હવે આપણે જે કાંઈ કિંમત આપી છે મિત્રો, એ કિંમત આપણે શું કરવાની છે? મૂકી દેવાની છે. આપણે કિંમત મૂકશી m1 m2, એટલે ગુણોત્તર વિભાજન જે આપ્યો છે ઈ કેટલો છે? તો કે 2:3, એટલે m1 2 અને m2 3, એટલે 2. એને ગુણ્યા x2 મતલબ b છે, એની અંદર પેલી કિંમત કેટલી છે? તો કે 4. પછી m2 એટલે ગુણોત્તરનો વિભાજન 2:3 હતો, એટલે અહીંયા 3 લેવાનો. અને x1 કેટલા છે? તો કે -1. એના છેદમાં આપણે ગુણોત્તરનો 2નો સરવાળો, એટલે 2 વત્તા 3. સેમ વસ્તુ અહીંયા કરવાની છે. m1 એટલે 2, y2 એટલે કેટલા છે? તો કે -3 વત્તા 3 ગુણ્યા y1 કેટલા છે? તો કે 7. એના છેદમાં લખવાના 2 + 3. હવે ગુણાકાર અને પછી સરવાળો. પહેલા ગુણાકાર કરી લઈએ, 2 ગુણ્યા 4, 4 2 8, 3 1 3, કેવા 3? -3. અહીંયા કેવા છે? પ્લસ પ્લસ માઇનસ 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 3, 3 ને 2 5. હવે અહીંયા 3 2 6, કેવા 6? માઇનસ. પછી 7 3 21, કેવા 21? પ્લસ 21, છેદમાં 2 ને 3 5. હવે હું સાદું રૂપ આપી દઉં, 8 માંથી 3 જાય એટલે 5 5 ના છેદમાં 5. અહીંયા 21 પ્લસ છે, 6 માઇનસ છે, 21 માંથી 6 બાદ કરો એટલે 15 વધે, એના છેદમાં 5. હવે 5 ભાગ્યા 5 કરો એટલે કેટલા થાય? તો કે 1. અને 15 ભાગ્યા 5 કરો એટલે કેટલા થાય? 3. એટલે આપણે મળી ગયા પી બિંદુઓના યામ. માટે પી ઓફ એક્સ વાય
બરાબર, 1 3 બરાબર, એટલે આપણો જવાબ મળી ગયો. તો અહીં લખી નાખવાનું આમ માઇનસ 1 7 અને 4 માઇનસ 3 ને જોડતા રેખાખંડનું 2/3 ગુણોત્તરમાં વિભાજન કરતા બિંદુના યામ 1 અને 3 છે. અહીંયા દાખલો પૂરો થઈ ગયો, સાવ સરળ હતો દાખલો. બરોબર, આપણે એ બિંદુ એના યામને આપણે પી ધારી લીધું, એના યામ XY, X અને Y ની કિંમત આપણે અહીંયા સૂત્ર ઉપરથી મેળવી, 1 અને 3, એટલે કે X યામ 1 આવ્યો અને Y યામ 3 આવ્યા છે. અલગ અલગ કરીને તમે મેળવી શકો છો, પણ મેં અત્યાર લગી એ ભેગું જ સૂત્ર લીધું છે, તો આપણે ભેગા સૂત્રની મદદથી જ મેળવશી. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 ઉપર આવી જાય, શું કીધું છે એમાં ધ્યાન આપીએ. પ્રશ્ન નંબર 2 છે, એની અંદર મિત્રો આપને એમ કીધું છે કે બિંદુઓ 4 -1 -2 -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ મેળવો. તો ત્રિભાગ બિંદુની વાત કહી દીધી, તો એના માટે આપણે આગળ જેમ ધારીને કહ્યું હતું બરોબર, ઉદાહરણ નંબર 8 એની અંદર આપણે કહ્યું હતું કે ભાઈ બે બિંદુ છે એને જોડતો પેલા રેખાખંડ દોરવાનો, એની અંદર ત્રિભાગ બિંદુના યામ જોતા હોય તો આપણે કોઈ પણ બે બિંદુ એવા ધારવા પડે કે જેથી રેખાખંડના 3 સરખા ભાગ થાય, ત્રિભાગ એટલે 3 સરખા ભાગ થાય. બરોબર, તો એ બે બિંદુ આપણે આકૃતિ દોરી દે, એ બી રેખાખંડ દોર્યો મેં પેલા, એની અંદર P અને Q બિંદુ એવા લીધા કે જેથી AP નું માપ, PQ નું માપ અને QB નું માપ, ત્રણેય માપ કેવા થાય, તો કે સરખા થાય, સમાન થાય. તો આના માટે આપણે પેલા ધારણા લખવાની છે. બરોબર, તો અહીં લખીએ આપણે, ધારો કે બરોબર બિંદુ O P અને Q એ બિંદુ A એના યામ આપણે લખી 4 - 1 અને બિંદુ B એના યામ આપણે લખી -2 - 3 ના ત્રિભાગ બિંદુઓ છે, ના ત્રિભાગ બિંદુઓ છે, એના ત્રિભાગ બિંદુઓ છે. તો હવે આના માટે આપણે આગળ કર્યું તો એમ જ દાખલો ગણવાનો છે. હવે P બિંદુને લઈ, આપણે પહેલા તો P ના યામ મેળવવાના, એટલે P બિંદુને લ્યો, તો P બિંદુ છે એ AB નું ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો P બિંદુ AB નું અહીંયા આ ભાગ વધે, એક ભાગ વધે આગળ અને પાછળ બે ભાગ વધે છે, એટલે 1/2 ગુણોત્તરમાં P બિંદુ છે એ AB નું વિભાજન કરે છે. બરોબર, પછી હું Q બિંદુને લઉં તો એની આગળ બે ભાગ આગળ આવે અને એક ભાગ પાછળ આવે, એટલે ઈ ક્યુ બિંદુ છે એ AB નું 2/1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. તો આના માટે પેલા તો આપણે તેથી કરીને લાઈન 1 લખી નાખી કે ત્રણેય સરખા થાય, એટલે અહીંયા લખી AP બરાબર PQ બરાબર QB, આ ત્રણેય સરખા થાય. બરોબર, હવે વાત કરીએ P બિંદુની, તો અહીં લખી હવે બિંદુ P, સોરી P બિંદુ એ રેખાખંડ AB નું ક્યાં ગુણોત્તરમાં વિભાજન કરે? તો કે 1/2 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. P બિંદુ છે એ રેખાખંડ AB નું 1/2 ગુણોત્તરમાં અંતઃ વિભાજન કરે છે. હવે આપણે P બિંદુના યામ જઈ વિભાજન સૂત્રની મદદથી મેળવશું, તો આપણે લખીએ તેથી
पी कौश में एक्स वाय बराबर पी बिंदुना याम मेळवाना जे बराबर। तो पी बिंदुना याम मेळवा माटे आपणे सूत्र लखी नाखी बराबर। सूत्र आपणुं जे हतुं ईच विभाजननुं सूत्र एम वन एक्स टू वत्ता एम टू एक्स वन छेदमां एम वन प्लस एम टू અને વાય એમ માટે એમ વન એને ગુણ્યા વાય ટુ વત્તા એમ ટુ એને ગુણ્યા વાય વન એના છેદમાં એમ વન પ્લસ એમ ટુ। હવે ગુણોત્તર જે લીધો છે એ ગુણોત્તર લઈને અહીંયા કિંમત મૂકી દેવાની છે બરાબર। એમ વન એક છે અને એમ ટુ છે એ બે છે। કિંમત મૂકતા જાય આપણે एम वन एक एट एक साथ गुणाकार में शू तो एक्स टू एट बी बिंदु ना याम माइनस बे वत्ता एम टू के जे तो के बे एने गुणा ए बिंदु एना एक्स याम के जे तो के चार एना छेद में आप शू लखवा एक वत्ता बे पची किमत मूको पाची एम वन एट्ले एक एक आरे गुणाकार में शू ले वाय टू एट्ले बी बिंदुनी अंदर वाय माइनस त्रण से जी एम टू एटले बे अने ए बिंदुनी अंदर वाय माइनस एक छे। नीचे सरवाळो एक वत्ता बे किंमत मेळवी आपणे शू आवे छे एक गुणा बे बी एका बे पण माइनस छे एटले माइनस बे पछी बे गुणा चार एटले चार दू आठ एना छेदमां एक अने बे बे नो सरवाळो करो एटले त्रण पछी एक गुणा त्रण त्रण एका त्रण केवा त्रण माइनस त्रण पछी बे एका बे केवा बे माइनस बे अहींया प्लस छे एटले प्लस माइनस 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 बे छेदमां त्रण। हवे आनुं સાદું રૂપ આપી દો એટલે શું થાય આ આઠ પ્લસ અને બે માઇનસ એટલે પ્લસ માઇનસ માઇનસ આઠમાંથી બે બાદ કરો એટલે કેટલા વધે તો કે છ છના છેદમાં ત્રણ અને અહીંયા બેનો સરવાળો કરી નાખો એટલે માઇનસ પાંચના છેદમાં ત્રણ। હજી આનું સાદું રૂપ આવી શકે કેમ કે અહીંયા છેદ ઉડે ત્રણ દુ છ થાય એટલે બે અને માઇનસ પાંચના છેદમાં ત્રણ આ ક્યાં યામ મળ્યા આપને મળ્યા પી બિંદુના યામ। એવી જ રીતના હવે क्यू बिंदु की बात करिए लक्षी तेवी ज रीते बराबर बिंदु क्यू ए रेखाखंड ए बी नु क्या गुणोत्तर में विभाजन करे तो के बे जेम एक गुणोत्तर में अंतः विभाजन करे छे। ઉપર ગણ્યો એમ જ દાખલો ગણવાનો એટલે એકને એક દાખલો બે વાર ગણવાનો બીજું કાંઈ નથી। એક વાર પી બિંદુને લેવાનો અને એક વાર ક્યુ બિંદુને માટે ક્યુ બિંદુમાં એક્સ વાય એટલે ક્યુ બિંદુના યામ બરાબર અહીંયા સૂત્ર એ જ એમ વન એને ગુણ્યા એક્સ ટુ વત્તા એમ ટુ એને ગુણ્યા એક્સ વન છેદમાં એમ વન પ્લસ એમ ટુ એવી રીતના વાય એમ એમ વન એને ગુણ્યા વાય ટુ પ્લસ એમ ટુ એને ગુણ્યા વાય વન અને એના છેદમાં એમ વન પ્લસ એમ ટુ કિંમત મૂકી દઈએ આપણે બરાબર। કિંમત લખશી એમ વન એટલે બે એક્સ ટુ એટલે માઇનસ બે વત્તા એમ ટુ એટલે એક એને ગુણ્યા એક્સ વન એટલે ચાર એના છેદમાં બે વત્તા એક પછી એવી જ રીતના વાયામમાં બે એને ગુણ્યા કેટલા વાયામ માઇનસ ત્રણ પછી એક એને ગુણ્યા માઇનસ એક એક અને એને ગુણ્યા માઇનસ એક અને છેદમાં બે વત્તા એક। હવે આનું સાદું રૂપ આપીએ આપણે ખબર પડી જાય આપણે બે ગુણ્યા બે એટલે ચાર પણ કેવા તો કે માઇનસ એક ગુણ્યા ચાર એટલે
ચાર એગિયાર દસ અને બે ને એક ત્રણ, પછી ત્રણ દુ છ, કેવા છ? માઇનસ છ. એક એકા એક, કેવા? માઇનસ એક. અને બે ને એક ત્રણ. હવે આનું સાદુરૂપ આપો, પ્લસ ચાર માઇનસ ચાર ઝીરો થઈ ગયા, એટલે ઝીરોના છેદમાં ત્રણ, અને અહીંયા છ ને એક સાત, એટલે માઇનસ સાતના છેદમાં ત્રણ. ઝીરોનો કોઈ પણ સાથે ગુણાકાર ભાગાકાર કરો એટલે જવાબ આવે ઝીરો, એટલે ઝીરો અને માઇનસ સાતના છેદમાં ત્રણ. આ મળ્યા આપને ક્યુ બિંદુના અહીંયા, બરોબર. તો આવી રીતના આપણે ત્રિભાગ બિંદુઓના અહીંયા મળી ગયા, બરોબર. એક આવ્યા બરોબર બે અને માઇનસ પાંચના છેદમાં ત્રણ, અને બીજા આવ્યા ઝીરો અને માઇનસ સાતના છેદમાં ત્રણ. તો આમ લખી નાખવાનું, આમ બિંદુઓ ક્યાં હતા? તો કે ચાર અને માઇનસ એક, અને બીજું ક્યુ હતું? તો કે માઇનસ બે અને માઇનસ ત્રણ ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓના યામ, ત્રિભાગ બિંદુઓના યામ બે માઇનસ પાંચના છેદમાં ત્રણ અને ઝીરો માઇનસ સાતના છેદમાં ત્રણ થાય, બરોબર. અહીંયા લગી રાખશી, ન સમજાય તો વિડીયોને ફરી વાર જોઈ લેજો, વધુ આપણે આવતા લેક્ચરની અંદર સમજશી. નમસ્તે.